गुड मॉर्निंग स्टूडेंट्स, चलो आज आप जोवाना छे नेतृत्वना गुणों विकास। बराबर, आ चेप्टर नी अंदर आप नेतृत्वनी जे पद्धतिओ छे एना परिस्थितिजन्य अभिगमो छे ए सारा नेताना गुणों, सत्ता असर अने सत्ता पालन, नेतृत्वनी असर, मानवो साथे असरकारक रीते व्यवहार करवानी पद्धतिओ, ए बधी वस्तु आपणे अहीं जोवाना छे। बराबर, एटले टोटली लीडरशिप विषे आपणे अहीं भणवाना छे। ओके, तो लीडरशिप क्वालिटीज छे एने आपणे डेवलप केवी रीते करी शकीए एना विषेनुं आ चेप्टर छे। बराबर, हवे એ પહેલાં તમને થોડું જ્યારે આપણે લીડરશિપની જે વ્યાખ્યા છે જોઈએ, પહેલાં તમને થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દઉં કે જે જૂથ પ્રવૃત્તિ થાય છે, બરાબર છે, એમાં જે વ્યક્તિગત સળવાળો છે, બરાબર છે, એ કેવો છે, મેં લાસ્ટ લેક્ચરમાં તમને કરાવેલું સિનર્જી જે મેથડ છે એ 2+2=4, બરાબર છે, એટલે બે વ્યક્તિ અલગ અલગ કામ કરે છે, બરાબર, બે બેની પેરમાં ચાર જણા અલગ અલગ કામ કરે છે, એના કરતાં ચાર જણા જૂથમાં કામ કરે તો એનું પરિણામ બહુ સારું આવે। તો જે જૂથ કાર્ય છે એ આપણે કરીએ છીએ, બરાબર છે, તો આ જે જૂથનું સંચાલન કરે છે એ કોણ હશે, એના લીડર, એના નેતા, બરાબર છે। તો જ્યારે પણ જૂથને અસરકારક બનાવવું હોય, બરાબર છે, ત્યારે જે નેતૃત્વ છે એ નેતૃત્વ કરવું અહીંયા બહુ જરૂરી છે। તો એના માટે કેવા કેવા ગુણો હોવા જોઈએ, ઓકે, ને અસરકારક નેતૃત્વ વગર જે જૂથ છે ને એ જૂથ કેવું છે કે એમ ટોળા જેવું બની જાય, બરાબર છે, કોણ શું કરે છે કંઈ ખબર નથી પડતી, એની પાસે રિપોર્ટ લેવાવાળું કોઈ નહીં હોય ને, તો એ લોકો ગમે તે કામ ક્યારે શું કરે છે એ કંઈ ખબર જ નહીં પડે, બરાબર છે। તો લીડર વગર છે ને જૂથનો કોઈ ઉદ્દેશ નથી, બરાબર છે। તો જેની અંદર લીડરની હોય, જે જૂથની અંદર, તે જૂથવાળા કેવું છે કે મનમાની કરે છે, બરાબર છે, કામ બરાબર કરતા નથી, જૂથની અંદર કચવાટ રહે છે, બરાબર છે, ક્યારેક ક્યારેક એ લોકો ડિવાઈડ બી થઈ જાય છે, એટલે જૂથના નેતા વગર જૂથના જે મેમ્બર છે એ બરાબર કામ કરી શકતા નથી, બરાબર છે। તો એના માટે અહીંયા છે ને લીડર હોવો જૂથની અંદર એ બહુ જરૂરી છે, બરાબર છે। હવે જે જૂથની પ્રવૃત્તિ છે એને અસરકારકતા એની વધારવી હોય, બરાબર છે, તો લીડર તો હોવો જ જોઈએ। તો લીડર આપણે કોને કહીશું, બરાબર, તમે બધા શિવ ખેરાને ઓળખો છો, બરાબર છે, આપણા ઇન્ડિયાના બહુ સારા બુક રાઇટર છે, મોટિવેશનલ સ્પીકર બી છે, બરાબર છે, અને રાઇટરની સાથે સાથે એ સ્પીકર પણ છે। તો એમની એક બુક છે યુ કેન વિન, બરાબર છે, એમના પુસ્તકમાં એમણે લખ્યું છે વિનર્સ ડુ નોટ ડિફરન્ટ થિંગ, ધે ડુ ધ થિંગ્સ ડિફરન્ટલી, એ લોકો ડિફરન્ટ વસ્તુઓ નથી કરતા પણ જે વસ્તુ છે ને એને ડિફરન્ટલી કરે છે, ડિફરન્ટ ટેકનિકથી કે ડિફરન્ટ મેથડથી કરે છે, બરાબર છે। એટલે જે વિનર્સ છે એ વિનર્સની અહીંયા જે જીવનમાં જે સફળતા મેળવી છે, બરાબર છે, એ કેવી રીતે મેળવી છે, કે એ અસરકારક નેતા કેવી રીતે બન્યા છે, બરાબર છે, એના વિશે અહીંયા વાત થયેલી છે, બરાબર છે। તો જ્યારે પણ તમારે એવું નથી કે એ આપણા વારસામાં આવે છે, બરાબર છે, લીડરશિપનું જે શું કહેવાય ક્વોલિટી છે ને, બરાબર, એ આપણી અંદર પહેલેથી આવેલી હોય તો બહુ સારું છે, બરાબર છે, પણ એનો વિકાસ પણ આપણે કરી શકીએ છીએ, બરાબર છે, કેટલીક મેથડ દ્વારા, આપણા વિચારો દ્વારા, બરાબર છે, આપણે નેતૃત્વનો વિકાસ કરી શકીએ છીએ। હવે જે નેતૃત્વના ખ્યાલ છે ને, બરાબર, અહીંયા બે મૂળભૂત વસ્તુઓને અહીંયા અભિપ્રેરિત કરે છે કે જૂથની પ્રવૃત્તિઓની અંદર, કે બધા જ જૂથના જે સભ્યો છે એનું ધ્યેય એક સમાન હોવું જોઈએ, અને એને હાંસલ કરવા માટે જૂથના સભ્યોને એ અભિપ્રેરિત કરે છે, જે જૂથના નેતા છે એ હંમેશા મોટિવેટ કરે છે, બરાબર છે। બીજી વસ્તુ છે અહીંયા કે નેતાએ જૂથ સાથે સંબંધ ધરાવતો ખ્યાલ છે, એટલે કે જૂથ સભ્યોનું અસ્તિત્વ હોય ત્યારે જ નેતૃત્વનો પ્રશ્ન ઊભો થાય છે। તો જે જૂથના નેતા છે, બરાબર, જે નેતૃત્વ કરવાનું છે, જૂથની સાથે સંબંધ ધરાવે છે, બરાબર છે, એટલે જ્યારે જૂથના સભ્યોનું અસ્તિત્વ હોય ને ત્યારે જ નેતૃત્વ કરવાનું આવે છે, બરાબર છે, કોઈ એકલો એકલો તો નેતા બની નહીં જતો, બરાબર છે। તો આવી રીતે જે
જૂઠ અનુયાયીઓને અસરકારક નેતૃત્વ પૂરું પાડે છે. હવે જૂઠની અંદર જેટલા બી લોકો છે એને એક અસરકારક નેતૃત્વ પૂરું પાડે છે, બરાબર છે. હવે આપણે જોઈએ કે નેતૃત્વની વિવિધ વ્યાખ્યાઓ. નેતૃત્વ કોને કહીશું? એ તો એઝ પર મેનેજમેન્ટ, સંચાલન, બરાબર છે. તો જે નેતૃત્વ કરી શકે ને એ ખાલી માનવ સાધન જ છે, બરાબર છે. તો નેતૃત્વ જ્યારે એને આપણે મેનેજમેન્ટની અંદર આપણે મૂકીએ ને તો માનવ સાધન સંચાલન તરફથી આ એક બહુ અસરકારક વસ્તુ છે નેતૃત્વ, બરાબર છે. તો એની અલગ અલગ વ્યાખ્યા અહીંયા આપવામાં આવેલી છે. તો સંચાલનની વ્યાખ્યા પ્રમાણે લોરેન્સ એપલે એ જે વ્યાખ્યા આપી છે એ આપણે જોઈએ પહેલાં. સંચાલન એટલે અન્ય પાસેથી કાર્ય કરાવવું, બરાબર. અહીંયા મેનેજમેન્ટનો મિનિંગ શું થાય છે? ગેટિંગ થિંગ્સ ડન થ્રુ અધર્સ, બીજા પાસે કામ કરાવવાનું, બરાબર છે. પણ એ બીજા પાસે આપણે કામ કરાવીએ છીએ તો આપણે ખાલી ઓર્ડર નથી અહીંયા આપવાનો, બરાબર છે. આપણે પોતે પણ અહીંયા કામ કરવાનું છે, બરાબર છે. તો આ થઈ લોરેન્સ એપલેની વ્યાખ્યા, બરાબર છે. તો સંચાલનની વ્યાખ્યામાં જે વ્યાખ્યાની પ્રવૃત્તિ છે, બરાબર છે, સંચાલનની જે પ્રવૃત્તિ છે એમાં જે નેતાગીરી છે એ નેતાગીરી અહીંયા વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. એના પર વધારે ફોકસ કરવામાં આવ્યો છે. હવે નેતાગીરીની બીજી કેટલીક વ્યાખ્યા છે ને બહુ પ્રચલિત છે. તો કુનુત્ઝ ઓન એન ઓ ડોનેલ, બરાબર છે, એમણે એક વ્યાખ્યા આપી છે કે વ્યક્તિઓ જૂઠના ઉદ્દેશો પ્રાપ્ત કરવા સ્વયં પ્રયાસો કરે તેવી અસર નિપજાવવાની પ્રક્રિયા કે કળાને આપણે નેતૃત્વ કહીએ છીએ, બરાબર. તો નેતૃત્વ કોને કહીશું? કે જૂથના જે પણ ઉદ્દેશો છે, બરાબર છે, એ જૂથના મેમ્બર પ્રાપ્ત કરે કે એ ગોલ સુધી પહોંચે એના માટે આપણે જેટલી પણ એફર્ટ કરીએ છીએ, જેટલા બી પ્રયાસો કરીએ છીએ એની અંદર અસરકારકતા નિપજાવવા માટે, બરાબર છે, એ પછી એ લોકોને મોટિવેટ કરવા માટે, એ લોકોની ક્રિએટિવિટી અને ઇનોવેશનની જે પ્રક્રિયા છે એને મોટિવેટ કરવા માટે, કામ કરવાની જે પ્રક્રિયા છે એને મોટિવેટ કરવા માટે જે વ્યક્તિ હોય છે, બરાબર છે, એને આપણે નેતૃત્વ કહીશું. કીથ ડેવિસના મતે અન્ય વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક ધ્યેય પ્રાપ્તિ અર્થે મંડી પડવા માટે અસરકારક અસર પાડવાની અને સહાયરૂપ થવાની પ્રક્રિયા એટલે નેતૃત્વ, બરાબર છે. પોતાના ગોલ સુધી આપણે અચીવ કરવાની જે પણ પ્રક્રિયા છે, બરાબર છે, એને આપણે અહીંયા નેતૃત્વ કહીશું. હવે નેતૃત્વ જે છે તો અસરકારક નેતૃત્વના જે સ્વરૂપ છે, બરાબર, એ ત્રણ પ્રકારના છે. તો અન્ય ઉપર અસર ઉપજાવવી અને અન્યને સહાય કરવી, બરાબર. આપણે ખાલી બીજા પાસે કામ નથી કરાવવાનું પણ એની અંદર આપણે પણ એક્ટિવ રહેવાનું છે. બીજાની ઉપર શું કરવાનું છે કે આપણે એ લોકોને ઇન્ફ્લુઅન્સ કરવાના છે, બરાબર છે. એ લોકો આપણે જે કામ કરીએ છીએ ને એવું જ કામ એ લોકો પણ કરશે. આપણે લીડર છે, બરાબર. તો આપણે જેટલું સારું કામ કરીશું એટલું જ સારું કામ આપણા ટીમ મેમ્બર પણ કરશે. એટલે અહીંયા ખાલી એ લોકોને ઓર્ડર નથી આપવાના, બરાબર છે. આપણે આપણા કામ દ્વારા એ લોકોને મોટિવેટ પણ કરવાના છે, એ લોકોને હેલ્પ પણ કરવાની છે. ધ્યેય સિદ્ધિ અર્થે અન્ય વ્યક્તિને સ્વયંભૂ રીતે પ્રોત્સાહિત કરવું. તો જ્યારે ગોલ અચીવ કરવાના હોય, બરાબર છે, તો આપણે મોટિવેશન આપીએ એ લોકોને, એવું કહીએ કે તમે ગોલ પ્રાપ્ત કરવાથી તમારો પોતાનો પણ ડેવલપમેન્ટ થાય છે, બરાબર છે. તો આવી રીતે એ લોકો શું કરશે કે ગોલ અચીવ કરવા માટે અને પર્સનલ ડેવલપમેન્ટ માટે પણ અહીંયા જે છે એ મોટિવેટ થશે, બરાબર. એના પછી છે કે પ્રયત્નોના પરિણામ દ્વારા ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત કરવી. તો અહીંયા એ લોકો છે ને એફર્ટ કરશે, બરાબર છે, કે એ લોકોને જે પણ પ્રોજેક્ટ આપેલો છે કે જે પણ અહીંયા કામ આપેલું છે એની અંદર એ લોકો કામ સારામાં સારું કામ કરવા માટે અહીંયા એફર્ટ કરે છે, બરાબર છે. એટલે કોઈ પણ એકમની સફળતા કે નિષ્ફળતા જે છે એ નેતૃત્વને આધીન રહેલી છે, બરાબર છે. કોઈ પણ વ્યવસ્થાતંત્રને વિસ્તારવા માટે કે એની પર જે પણ છાપ પડે છે ને, બરાબર છે, એ નેતાના આધારે થાય છે. એટલે જે લીડર હોય ને એ લીડરનું નેતૃત્વ સારું હોવું જોઈએ, એ શોષણ કરતું નહીં હોવું જોઈએ, બરાબર છે. એ એનાથી છે ને લોકો ઇન્ફ્લુઅન્સ થવા જોઈએ, મોટિવેટ થવા જોઈએ, બરાબર છે, નહીં કે એ છંછેડી નાખે, બરાબર છે. તો જે નેતા છે ને એ નેતાને એ હંમેશા પોતાના કામ પ્રત્યે કોન્સન્ટ્રેટ હોવો જોઈએ, બરાબર છે. જો નેતા કેવું છે કે એ કામ નહીં કરતો હોય, એફર્ટ નહીં કરતો હોય, બરાબર છે, કે પછી
એની જે એબિલિટી છે બતાવતો નહીં, વીક રહેતો હોય, તો એની સીધી ખરાબ અસર કોના પર પડે છે? એકમ પર પડે છે, બરાબર છે? એટલે જ્યારે ધંધાકીય પ્રવૃત્તિની અંદર નેતૃત્વને અસરકારક બનાવવું હોય તો જે નેતા છે, બરાબર, એ સ્ટ્રોંગ હોવો જોઈએ. તો નેતૃત્વની વ્યવસ્થા તંત્રીય માળખામાં વૈદિક સ્વરૂપે પ્રાપ્ત થાય છે, જે દ્વારા અધિકારી તાબેદારનો સંબંધ સ્થપાય છે, બરાબર છે? તો આ રીતે એની અસરકારકતાના લીધે સુપિરિયર અને સબોર્ડિનેટ બે એવા રિલેશનશિપ ઊભા થાય છે, બરાબર છે? તો નેતૃત્વની જે આવડત છે, જે ક્ષમતા છે, બરાબર છે, એ એના જુનિયર્સ કરતાં થોડીક અલગ છે. ઓકે, તો જે નેતા છે, બરાબર છે, કે જે પણ અહીંયા સુપિરિયર છે, બરાબર છે, એ કેવો હોવો જોઈએ? સ્ટ્રોંગ હોવો જોઈએ, બધા એનો સ્વીકાર કરવો હોવો જોઈએ, મોટિવેટ કરતો હોવો જોઈએ, હેલ્પ કરતો હોવો જોઈએ, બરાબર છે? એના જે પણ સબોર્ડિનેટ્સ છે કે એના ફોલોવર્સ છે, એની ઈચ્છા અને જરૂરિયાત જે છે એ જાણવાની એનામાં આવડત હોવી જોઈએ, બરાબર છે? તો એ સારી રીતે ટકી પણ શકે. ઓકે, હવે આપણે જોઈશું કે નેતૃત્વની પદ્ધતિઓ. તો નેતૃત્વની ત્રણ પ્રકારની પદ્ધતિઓ છે. જ્યારે પણ આપણે નેતૃત્વ કરીએ છીએ, બરાબર છે, તો એની અંદર અલગ અલગ પરિસ્થિતિ અને અલગ અલગ જગ્યા વાઇઝ એની જે નેતૃત્વ કરવાની સ્ટાઇલ છે એ પણ અલગ અલગ છે, બરાબર? તો સ્ટાઇલ ઓફ લીડરશિપ કઈ કઈ છે? તો સરમુખત્યારશાહી નેતૃત્વ, ઓટોક્રેટિક લીડરશિપ. આ સરમુખત્યારશાહીનું એક્ઝામ્પલ તમને ખબર હશે, હિટલર, બરાબર, એને સરમુખત્યારશાહી નેતા કહેવામાં આવતો હતો. એના પછી છે લોકશાહી નેતૃત્વ, ડેમોક્રેટિક લીડરશિપ. આપણે બધાને બહુ સારી રીતે ખબર છે કે આ ટાઈપની જે લીડરશિપ, એટલે આપણા ઇન્ડિયામાં જે ડેમોક્રેટિક શાસન ચાલે છે એ મુક્ત નેતૃત્વ, લેઝી ફેર લીડરશિપ, બરાબર છે? તો આમ ત્રણ પ્રકારની પદ્ધતિથી આપણે લીડરશિપ કરી શકીએ છીએ, બરાબર? તો હવે આપણે આની અંદર પહેલું જોઈશું, સરમુખત્યારશાહી નેતૃત્વ કોને કહીશું? તો સરમુખત્યારશાહી પદ્ધતિ એટલે શું? તો કોઈપણ વ્યવસ્થા તંત્રમાં સત્તાનું કેન્દ્ર સ્થાન સર્વોચ્ચ સપાટીએ હોય છે. અહીંયા કેવું છે કે જે પણ સત્તા છે ને એ સર્વોપરી અહીંયા કહેવાય છે. તો સરમુખત્યાર પદ્ધતિની અંદર કેવું છે કે જે સરમુખત્યાર સંસ્થા છે ને એમાં એનો જે વડો છે ને, બરાબર છે, એ જે ડિસિઝન લે એ પાકો, બરાબર, એ જ બધા ડિસિઝન લે છે. તો આની અંદર કેવું છે કે જે સત્તાનો જે પણ દોર છે, બરાબર છે, સત્તા અહીંયા જે પણ ઊભી કરવામાં આવેલી છે એમાં ટોટલી જેનો પ્રભાવ રહેશે કોનો રહેશે કે જે નેતા છે ને એ, બરાબર છે. હવે આ પદ્ધતિની અંદર કેવું છે કે સરમુખત્યાર નેતા હોય ને બધી સત્તા પોતાની પાસે રાખે છે, એની અંદર એની પાસે છે ને કેટલું મદદનીશ હોય છે, બરાબર છે? તમને મેં હિટલરનું એક્ઝામ્પલ આપ્યું, તો હિટલર છે ને આ પ્રકારનો જ નેતા હતો, પણ એની પાસે છે ને એના બહુ બધા મદદનીશ પણ હતા, બરાબર છે? આ મદદનીશ હંમેશા એની સાથે રહે અને જ્યારે કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે એ લોકોની સલાહ લેતો, બરાબર છે, અને સલાહ લઈને પછી એ પોતાનો નિર્ણય લેતો હતો. તો અહીંયા છે ને કેટલીક મદદનીશો હોય છે, એ લોકોને કેટલાક કામ સોંપેલા હોય છે, બરાબર છે, એમાં જે સરમુખત્યાર હોય એ પોતાના નિર્ણયો મદદનીશ પર લાદે છે, બરાબર છે, અને એને કહે છે કે ચાલો હવે આનો અમલ કરવાનો છે, બરાબર. એના જે મદદનીશ હોય ને તે જ બીજા લોકોને પણ કહેતા હોય. તો નેતા કે જે સર્વોચ્ચ અધિકારી છે, બરાબર છે, એનું કામ શું છે? અહીંયા ઓર્ડર આપવાનું, બરાબર છે. એ રીતે જેના મદદનીશ હોય એ કામ કરે છે, બાકીના લોકો બી કામ કરે છે, બરાબર છે. એ જે કામની પ્રગતિનું જે પૂરેપૂરું જે શ્રેય જાય છે કોને જાય છે? જે સરમુખત્યાર નેતા હોય ને એને, બરાબર છે. એના તરફથી જે પણ ઓર્ડર મળે છે એ આપણે અહીંયા કરવાનું છે. તો અહીંયા છે ને બીજા લોકો અહીંયા કોઈ નિર્ણય લઈ શકતા નથી, બરાબર. જે મદદનીશ છે એ લોકો પણ અહીંયા જાતે નિર્ણય લઈ શકતા નથી. અહીંયા જે પણ નીતિ ઘડતર કરવામાં આવે છે, બરાબર છે, એ પણ જે સરમુખત્યાર શાહી જે નેતા છે એ ઈચ્છે એ જ કરી શકે છે, બરાબર છે. એટલે ટોટલી જે વ્યવહાર છે એ કોણ કરે છે? એક જ નેતા કરે છે, બરાબર છે. હવે અહીંયા જે એ કેવી પરિસ્થિતિમાં અહીંયા અનુકૂળ છે? તો સરમુખત્યાર શાહી નેતૃત્વ નીચેના સંજોગોમાં અનુકૂળ ગણાય છે. તો એમાં પહેલું છે, જ્યાં વાટાઘાટો કે ચર્ચા વિચારણાને ઓછો અવકાશ હોય
તેવા પર્યાવરણમાં જ્યાં ડિસ્કશન કરવાનું ઓછું આવતું હોય, જ્યાં નેગોશિએશન સ્કિલનો ઓછો ઉપયોગ કરવામાં આવતો હોય, બરાબર છે, એવા પર્યાવરણમાં અહીંયા જે છે સરમુખત્યારશાહી જે છે નેતૃત્વ અહીંયા સ્વીકારી શકાય. જેમ કે યુદ્ધ ક્ષેત્ર, બરાબર છે, આર્મીની અંદર જે એ લોકોના લીડર હોય, બરાબર છે, જે લેફ્ટનન્ટ હોય એ કે એ પ્રમાણે કરવાનું હોય, જ્યાં સત્તા કેન્દ્રિત રાખવી જરૂરી હોય, જે જગ્યા પર આપણે બીજાને ઇન્વોલ્વ નહીં કરી શકતા હોય એવી જગ્યા, આર્મી ઓફકોર્સ આપણે એની અંદર બહુ બધા વ્યક્તિને ઇન્વોલ્વ નહીં કરી શકીએ, બહુ સિક્રેટ વસ્તુ હોય ત્યાં, જ્યાં અતિ ગુપ્તતા જાળવવી જરૂરી છે. જો મેં તમને પહેલાં જ કીધું કે ત્યાં બહુ બધી સિક્રેટ વસ્તુઓ હોય, બરાબર છે, જે બીજાને આપણે જણાવી શકીએ એમ નહીં હોય, જ્યાં તાબેદારોમાં સત્તા ગ્રહણ કરવાની ક્ષમતા ના હોય, જ્યાં છે ને જે આખી પેનલ હોય, બરાબર છે, એ પેનલ જ્યારે વીક હોય ત્યારે આ વસ્તુ ઊભી થાય છે, જ્યાં ઝડપી નિર્ણય લેવાની જરૂર હોય, બરાબર છે, ફટાફટ નિર્ણય લેવાઈ જાય એ પ્રકારનું જ્યાં એટમોસ્ફિયર હોય એવી જગ્યાએ. હવે જે સરમુખત્યારશાહી નેતૃત્વ છે એના લાભો કયા કયા છે? તો ઝડપી નિર્ણય લઈ શકાય છે, ફટાફટ અહીંયા તમે નિર્ણય લઈ શકો છો, જે તમારા સિક્રેટ્સ છે એને જાળવી શકો છો, બરાબર છે, અસરકારક સંકલન થઈ શકે છે, મદદનીશોની જવાબદારી વહન કરવાની ઊંચી ભાવના વિકસે છે, જે મદદનીશ છે એના, બરાબર છે, એ લોકો રિસ્પોન્સિબલ હોય છે. પછી જે નેતા છે, બરાબર છે, એ નેતાને એ લોકો સફળ બનાવવા માટે જેટલા બી મદદનીશો છે, બરાબર છે, એ હંમેશા મોટિવેટ રહે છે. ચાલો એની મર્યાદાઓ કઈ કઈ છે? તો સરમુખત્યારશાહી નેતૃત્વની મર્યાદાઓ કઈ કઈ છે? તો એમાં તાબેદારોની મૌલિકતા અને સર્જનાત્મકતા કચવાઈ જાય છે. આપણે અહીંયા કંઈ બોલી નથી શકતા, જે બીજા મેમ્બર છે એ બોલી નથી શકતા, એટલા માટે જે ક્રિએટિવિટી છે કે પછી જે તમારા થોટ્સ બહાર રાખવાની જે તમને ફ્રીડમ મળે છે બીજી જગ્યાએ, એ અહીંયા મળતી નથી. તમારે જે કે એ કરવું પડે છે, બરાબર છે. સત્તા અને સોંપણીના અભાવે સરમુખત્યારની ગેરહાજરીમાં સંચાલનનો વારસો જાળવવો મુશ્કેલ બને છે. હવે જ્યારે એ નેતાની હોય, એક નેતાની હોય, તો એની ગેરહાજરીમાં શું થાય છે કે જે સત્તા સોંપણી કરવી છે, બરાબર છે, કે જે સંચાલન કરવાનું છે એ કોને આપવું એ મુશ્કેલ બને છે, નિર્ણયો કોણ લેશે એ મુશ્કેલ બને છે, બરાબર છે. નબળા સરમુખત્યારશાહીના વહીવટમાં જે હુજુરિયાનો છૂટો ડોર મળી જાય છે, એટલે જ્યારે જે નેતા છે એ થોડો વીક પડી જાય તો એના જે મદદનીશ છે, બરાબર છે, એના જે ચમચા છે એ લોકોને પોતાની રીતે બધા નિર્ણય લેવાના અહીંયા હક મળી જાય છે અને એ લોકો જેમ ઈચ્છે તેમ અહીંયા કરે છે, બરાબર. નબળી સરમુખત્યારશાહીમાં કાવતરા, આંતરિક બળવો અને સત્તા પલટોના સંજોગો ઊભા થાય છે. ઓકે, તો આ રીતે જ્યારે જે નેતા છે સરમુખત્યારશાહીના એ જ્યારે સ્ટ્રોંગ નહીં હોય તો અહીંયા ગેમ્સ રમવામાં આવે છે, બરાબર, પોલિટિકલ ગેમ્સ રમવામાં આવે છે, અંદર અંદર બધી બધા ખોટકાઈ જાય છે. ઓકે, અને જે ઉચ્ચતા હોય કે મારે નેતા બનવું છે એ બીજા બધાને ઉશ્કેરે કે હું નેતા બની જાઉં, બરાબર છે, આપણે હોઈએ તો આમ કરીએ, આપણે હોઈએ તો તેમ કરીને, એમ કરીને એ બધાને પોતાની તરફ આકર્ષે છે અને પેલો જે જૂનો નેતા છે એ ખસી જાય ને બીજો નવો નેતા આવી જાય. સરમુખત્યારનું પક્ષપાતી અને તરફદારી ભરેલું વર્તન મદદનીશોના જુસ્સા પર વિપરીત અસર કરે છે. તો અહીંયા જે સરમુખત્યારશાહી નેતા છે, જ્યારે ગ્રુપિઝમ અહીંયા ચાલતું હોય, બરાબર છે, એ કેટલાક લોકોને જ મહત્ત્વ આપતું હોય, તરફદારી કરતો હોય, તો જે મદદનીશ છે, બરાબર છે, એના જુસ્સામાં વિપરીત અસર પડે છે અને કામ કરવાનું ગમતું નથી. આ રીતે થયું આ સરમુખત્યારશાહીના મર્યાદા, લાભો અને ક્યારે એની જરૂર પડે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. નેતૃત્વશાહી, લોકશાહી નેતૃત્વ અને મુક્ત નેતૃત્વ.